ફતેપુરા ઝાલોદ રોડના નવરીકરણની ગોકળગતિ ચાલતી કામગીરી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાથી ઝાલોદ જતા માર્ગના નવરીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ માધવા ગામ સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના ડાયવર્ઝન મૂક્યા વગર રસ્તાની કામગીરી કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓની કામગીરી માટે વાપરમાં આવતી કપચી અને મેટલના ઢગલાઓ રસ્તાની સાઈડમાં પડતા હોવાથી અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. કપચી અને મેટલના ઢગલા પણ રસ્તામાં એક સાઈડમાં કરવામાં આવતા એક જ સાઈડનો રસ્તો ચાલતો હોય એ રસ્તો પણ તૂટી ફૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. જવાબદાર કોન્ટ્રાક્ટરો કે વહીવટતંત્ર દ્વારા સત્વરે ડાયવર્ઝન આપવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. રિપોર્ટર જુનેદ ઈશાકભાઈ પટેલ, ફતેપુરા. કેટલા સમયથી રસ્તો ચાલે છે? આ રસ્તો 10 મહિના થઈ જશે. 10 મહિના તો રસ્તો બંધ રહે છે અને કેટલાય બાઇકવાળા પડી ગયા, કેટલાય ગાડી અને એક્સિડન્ટ થાય છે. ટાળો કાઢવા સારું, આ ટાળો કાઢવા સારું કે રસ્તામાં કંઈક બાઈઓ આવે, કોઈક આ તે આવે, હરણ થાય છે. નકળી જાય એટલે પથ્થર નકળી જાય એટલે હરણગતિ બહુ થાય. એ કોઈ સુવિધા કરતા નહીં, કોઈ અધિકારી નકળે તો કોઈ કીધું નથી. એવું છે તો એક્સિડન્ટ અહીંયા થયેલા છે? હા, થયેલા જ છે ને. કેટલી વખત પડ્યા કે આવું નોર્મલ માણસ તો વાગી જાય તો પાવેટમાં દવા કરાવે, કોણ સુવિધા કરે?